તમે કહ્યું કે તમે ડાયરી બનાવો છો, પણ આપને એક દિવસ માટે છૂટ આપવામાં આવે કે કોઈ એક ડાયરીનો એવો પ્રસંગ કે જે તમારે જે તમને બહુ ગમે છે એ શેર કરો, અને એક એવો પ્રસંગ કે જે તમને લાગ્યું કે આ મારી લાઈફમાં નહોતું થવાનું થઈ ગયું એ પ્રસંગ, તો બે પ્રસંગ તમે અમારી સાથે શેર કરો. My God. એનું રીઝન છે કે when somebody asks you to select from the best, it is the most difficult. મારી ડાયરીમાંથી હું તમને એક તમને સ્કૂલ લેવલની તમને વાત કરું. When I was studying in a 7th standard Gujarati medium, very famous school named LBS, right? Teachers ત્યારે અમને કોઈ પણ વર્ક અલોટ કરી, અને ટીચર્સ દે આર બિઝી વિથ ધેર વર્ક, એ લોકો નીટિંગ કામ કરે, કંઈ પણ કામ કરતા હોય, અને આખા ક્લાસને બધાને વર્ક આપેલું છે કે ભાઈ એવરીબડી હેઝ ટુ રાઇટ ધીસ. અને ક્લાસમાં યુ નો ક્લાસરૂમ ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ કે જ્યાં હંમેશા નોટિયસ લોકો હોય, અવાજ કરતા હોય, મારા જેવા સિન્સિયર પણ હોય કે જેનું કામ જ કરતા હોય. સો ડેફિનેટલી મને જે વર્ક આપેલું છે મારું કામ કરું છું. આઈ ડિડન્ટ ટોક વિથ માય ફ્રેન્ડ્સ, મેં કોઈ પણ સાથે કંઈ પણ કમ્યુનિકેશન નથી કર્યું, બસ મેં મારું કામ કમ્પ્લીટ કર્યું. અને પહેલેથી શું છે ને, મેટિક્યુલસ પર્સનાલિટી છું, મતલબ કે હંમેશા માટે મને કેર કરવી બહુ જ ગમે, રાઈટ? સો મારું કામ પૂરું થયું એટલે મેં હેન્કી મારા પોકેટમાંથી હેન્કી લઈ, મેં મારો ફેસ ક્લીન કર્યો, મેં મારા હેર કોમ કર્યા, બધી વસ્તુ મેં વ્યવસ્થિત મૂકી. હેર કોમ કરતો હતો ત્યારે ટીચર્સે મને વિન્ડોમાંથી જોયું, અને એને કહેવાય આઈ કોન્ટેક્ટ, કે મેં ટીચરની સામે જોયું, ટીચરે મારી સામે જોયું. આખો ક્લાસ વાતો કરે છે, મસ્ત બધા મોજ મસ્તી કરે છે. ટીચર એન્ટર થયા, મને એમ થયું કે ટીચર મને પૂછશે કે યોગેશ તારો વર્ક કમ્પ્લીટ કરી દીધું, બરાબર છે? અને યુ નો અનએક્સપેક્ટેડ થિંગ હેપન્સ વિથ મી, મેં મારું બધું જ કામ કમ્પ્લીટ કર્યું. બસ મારો ખાલી વાત એ હતો એમની દ્રષ્ટિએ કે મારે ક્લાસમાં કોમ્બ લઈને નહોતું આવવાનું, કે ક્લાસમાં મારે હેર કોમ્બ નહોતા કરવાના. બસ મેડમે કીધું યોગેશ સ્ટેન્ડ અપ, હું ઊભો થયો અને ત્રણ ઝાપટ પેડી, લેફ્ટ રાઈટ લેફ્ટ, બરાબર છે? એટલી મસ્ત પેડી હતી ને કે ક્લાસરૂમમાં સન્નાટો થઈ ગયો, લોકો બધા શાંત થઈ ગયા, મારી કોઈ મિસ્ટેક હતી જ નહીં. મારા પપ્પાની સામે ટીચરે એટલું બધું સરસ પ્રેઝન્ટેશન આપ્યું ને કે ત્યારે ખબર પડી કે મિર્ચ મસાલાને કહેવાય, બરાબર છે? અને બસ એક બાજુ ટીચર, એક બાજુ મારા ફાધર, અને વચ્ચે હું, બરાબર છે? પપ્પા મારી સામે રીતના જોવે કે જે આઈ હેવ ડન અ બિગેસ્ટ યુ નો મિસ્ટેક. અને બસ મને મારો ફોર્મ પાછો મળી ગયો, વાત પૂરી થઈ, અને આઈ કાન્ટ ડુ એનીથિંગ, હું કશું ન કરી શક્યો, બરાબર છે? પપ્પાને સમજાવવાની કોશિશ કરી કે પપ્પા મારો વાંક નથી, બટ હાઉ ફાધર કેન ટ્રસ્ટ યુ વેન યોર ટીચર ઇઝ કોલિંગ યુ એટ ધ સ્કૂલ. સો ધીસ ઇઝ વન ઓફ ધ એક્સપિરિયન્સ વિચ આઈ હેવ રિટન ઇન માય ડાયરી, કે મેં નક્કી કર્યું છે કે હું જ્યારે ટીચર બનીશ ને તો હું કોઈને આ રીતના તો નહીં જ કરું. એની ધ રીઝન ઇઝ કે યુ એક પેરેન્ટ્સની સામે, કોઈના પપ્પાની સામે તમે કોઈના બાળકને ઉતારી પાડો, દિસ ઇઝ નોટ ગુડ. હા, એને કર્યું છે એવું તો ડેફિનેટલી કહી શકાય, પણ આવું તો ન થવું જોઈએ. સો ધીસ ઇઝ વન ઓફ ધ એક્સપિરિયન્સ વિચ આઈ વોન્ટેડ ટુ શેર ઇટ વિથ યુ. અને સેકન્ડ એક્સપિરિયન્સ કે એવું નહોતું થવું જોઈતું, રાઈટ? એકચ્યુઅલી મને જ્યારે થોડોક હવે અફસોસ થાય છે, ધ રીઝન આઈ એમ ટેલિંગ ટુ યુ કે મારું પહેલેથી મારું બ્રેઇન એવું જ મને કહેતું કે આઈ શુડ વર્ક ઇન અ પ્રાઇવેટ યુનિવર્સિટી. આઈ વોન્ટેડ ટુ બીકમ અ પ્રોફેસર. મેં મારું પીએચડી પણ કમ્પ્લીટ કરેલું છે, અને નક્કી જ કર્યું હતું કે મારે પીએચડી જ કરવું છે અને પ્રાઇવેટમાં જ કામ કરવું છે. એકચ્યુઅલી જ્યારે મને કેસીજીએ મને સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપી, અને જ્યારે મને રિમોટ પ્લેસમાં જવાનું કીધું, ત્યારે મને ખબર પડી કે સ્ટુડન્ટ્સમાં અનબિલીવેબલ પોટેન્શિયલ છે, અને જો એ પોટેન્શિયલ ઓપન હું નહીં કરું ને તો કોઈ જ નહીં કરે. એટલે મને બસ એક અફસોસ એ થાય છે કે મારું માઇન્ડસેટ થોડુંક બરાબર નહોતું, ઓર સમબડી હેઝ નોટ ગાઈડેડ મી. મને પણ મારા ટીચર્સે જો પ્રોપરલી ગાઈડ કર્યો હોત ને તો અત્યારે હું ગવર્મેન્ટમાં હોત, પણ સ્ટીલ આઈ એમ વેરી હેપી. વુડ લાઈક ટુ ટેલ યુ વન થિંગ ઇઝ કે જો મને ઝાપટ ન પડી હોત તો હું સારો ટીચર ન બનત, અને જો હું પ્રાઇવેટમાં ન ગયો હોત ને તો પણ મને ખબર જ ના પડત. એટલે પ્રાઇવેટમાં ગયો પછી મને કેસીજીની ઓફર મળી, તો હવે મને બધી જ ખબર પડી ગઈ છે. હોપ ફોર ધ બેસ્ટ કે મને ઇન ફ્યુચર વેરી સૂન હવે મને પોસ્ટ મળશે, તો મારા આ જે ડ્રીમ છે ને, જે હજુ સુધી હિડન જ છે, એ હું ડેફિનેટલી ઓપન કરી શકીશ, ડેફિનેટલી હું એ અચીવ કરી શકીશ.